नमस्कार विद्यार्थी मित्रों, आप सभी धोरण 11 ना विद्यार्थियों नु डिस्कवर पब्लिक स्कूल में हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 1 नी समझूती आपी छे, हवे आपणे चैप्टर नंबर 2 नी अंदर छेले क्या व्यवहार आर्थिक व्यवहार कहेवाय, बिना आर्थिक व्यवहार कहेवाय, रोकड़ व्यवहार कहेवाय, उधार व्यवहार कहेवाय तेना विशेनी समझूती मेळवी छे। હવે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાના છીએ, તે એટલે ખાતાના પ્રકાર। આ ટોપિક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો છે અને ખાસ એકાગ્રતાથી અને ગંભીરતાથી પૂર્વક તમારે ભણવાનો છે અને છેલ્લે સુધી આખો વિડિયો છે તે તમારે જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, ખાતાના પ્રકાર કે આના પછીના આપણે દરેક ચેપ્ટરની અંદર અને તમે જ્યાં સુધી કોમર્સ ભણશો ત્યાં સુધી ક્યુ ખાતું કહેવાય ये आपने खास आवड़वू जोईए। એટલે ખાતાના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા। ખાતું એટલે શું, આપણે અગાઉ તમને પહેલા ચેપ્ટરની અંદર સમજાવેલું છે। તો ખાતાના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા। તો વ્યક્તિના ખાતા એટલે શું, તો વ્યક્તિના ખાતામાં કયા કયા ખાતાઓનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એક તો જે કોઈ પણ વ્યવહારની અંદર નામ આપેલું હોય, રમેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, છગનભાઈ, મગનભાઈ, હરેશભાઈ, જયેશભાઈ, કમલેશભાઈ, ગમે તે નામ આપેલા હોય તો તે દરેકે દરેક નામને વ્યક્તિનું ખાતું કહેવામાં આવે છે। જ્યારે આપણે ઉધાર વ્યવહાર હોય, આપણે સમજાવેલું છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ લાભ લેનાર હોય તો તે આપણા દેવાદાર બને છે અને સામેવાળી વ્યક્તિ છે એ લાભ આપનાર હોય તો તે આપણા લેણદાર બને છે। તો તે જે ઉધાર વ્યવહારની અંદર જે કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો તે દરેકે દરેક વ્યક્તિને વ્યક્તિના ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે છે। વ્યક્તિના ખાતામાં કોનો સમાવેશ કરવામાં આવે છે, દરેકે દરેક વ્યક્તિનું નામ, બરાબર। ખાસ કરીને ઉધાર વ્યવહારમાં દાખલા તરીકે છગનભાઈ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો તો ઉધાર માલ ઉધાર વ્યવહાર છે, માલ આવે છે અને છગનભાઈ લાભ આપનાર છે। તો છગનભાઈ લાભ આપનાર છે એટલે છગનભાઈનું ખાતું, તો છગનભાઈનું ખાતું એટલે શું થયું કે ભાઈ વ્યક્તિના ખાતા, વ્યક્તિનું નામ આવે। જો રોકડ વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવે નહીં, પરંતુ દરેક ઉધાર વ્યવહારની અંદર સામેવાળી વ્યક્તિ છે તે લાભ લેનાર પણ હોય અને લાભ આપનાર હોય તો ઉધાર વ્યવહારમાં જે કોઈ પણ વ્યક્તિનું નામ આવે છે તે દરેકે દરેક વ્યક્તિના નામનો વ્યક્તિના ખાતામાં સમાવેશ કરવામાં આવે છે। એટલે તમને કોઈ પણ વ્યવહારમાં વ્યક્તિનું નામ આવે તો તે આપણો વ્યવહાર છે, તે વ્યક્તિનો ખાતાની અંદર આવશે, બરાબર। તમને ખાતાનું વર્ગીકરણ હમણાં હું સમજાવીશ। તો તેની અંદર જે કોઈ પણ વ્યક્તિનું નામ આવે છે તે દરેકે દરેક વ્યક્તિના ખાતાની અંદર તેનો સમાવેશ થશે। આ ઉપરાંત કોઈ પણ પેઢી હોય તો તે પેઢીને પણ કાયદેસર રીતે કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે, બરાબર। દરેકે દરેક પેઢીને પણ કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે, કાયદેસરનું વ્યક્તિત્વ મળેલું છે। એટલે દાખલા તરીકે XYZ લિમિટેડ, તો XYZ લિમિટેડ એ કંપનીનું નામ છે, તો તે કંપનીને વ્યક્તિગત રીતે કાયદેસર રીતે વ્યક્તિનું નામ મળેલું છે, એટલે XYZ લિમિટેડ તો પેઢીનું નામ છે, તો પેઢીના નામનું પણ વ્યક્તિના ખાતાની અંદર સમાવેશ થાય છે। કોઈ પણ ફર્નિચર માર્ટ, દાખલા તરીકે શ્રીજી ફર્નિચર માર્ટ, તો તે પેઢીનું નામ છે, તો પેઢીનું નામ પણ વ્યક્તિના ખાતાની અંદર જ આવશે। GPSC ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, તો તે પણ શેની અંદર આવશે, તો તે વ્યક્તિના ખાતાની અંદર જ આવશે। ડિસ્કવર સ્ટડી પોઈન્ટ, તો તે પેઢીનું નામ છે, તે પણ વ્યક્તિની ખાતાની અંદર જ આવશે। ડિસ્કવર પબ્લિક સ્કૂલ, તો તે પણ વ્યક્તિના ખાતાની અંદર આવશે। એટલે કોઈ પણ વ્યક્તિનું નામ હોય કે કોઈ પણ પેઢીનું નામ હોય, કોઈ પણ કંપનીનું નામ હોય, સહકારી મંડળીનું નામ હોય કે કોઈ પણ સરકારી સંસ્થાનું નામ હોય, એ દરેકે દરેક વ્યક્તિના ખાતાની અંદર જ આવશે। બેંક ઓફ બરોડા,
તો તે પણ વ્યક્તિના ખાતાની અંદર આવશે. કેનેરા બેંક તો તે પણ વ્યક્તિના ખાતાની અંદર આવશે. એલઆઈસી તો તે પણ વ્યક્તિના ખાતાની અંદર આવશે. એટલે વ્યક્તિના ખાતામાં શેનું આવશે કે કોઈ પણ તમને વ્યક્તિનું નામ આપેલું હોય અથવા તો પેઢીનું નામ આપેલું હોય તો તેનો સમાવેશ વ્યક્તિના ખાતાની અંદર કરવામાં આવે છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે સામેવાળી વ્યક્તિ છે એ લાભ લેનાર છે કે આપનાર છે, તો તે દરેકે દરેક વ્યક્તિનું નામ હોય, પેઢીનું નામ હોય, સહકારી સંસ્થાનું નામ હોય, કંપનીનું નામ હોય, ભાગીદારી પેઢીનું નામ હોય, સરકારી સંસ્થાનું નામ હોય, બેંકનું નામ હોય, નાણાકીય સંસ્થાનું નામ હોય, તો તે દરેકે દરેક નામનો સમાવેશ વ્યક્તિના ખાતાની અંદર થાય છે. ત્યારબાદ આવશે માલ મિલકતના ખાતા. માલ મિલકતના ખાતા કે ભાઈ માલ મિલકતના ખાતામાં કોનો કોનો સમાવેશ થાય છે? તેની અંદર બે વસ્તુ છે. એક માલ, માલ એટલે કે ગુડ્સ, બરાબર. વેપારી જે આપણે સમજાવેલું છે કે વેપારી જે વસ્તુનો વેપાર કરે છે, દાખલા તરીકે અનાજ, કરિયાણાના વેપારી અનાજનો વેપાર કરે છે તો અનાજ તેના માટે માલ છે. પછી ફર્નિચરનો વેપારી ફર્નિચરનું વેચનનું કામ કરે છે તો ફર્નિચર તેનો માલ છે. મેડિકલ સ્ટોર છે તે દવાનું વેચાણ કરે છે તો દવાનો સ્ટોક છે તે તેનો માલ છે. એટલે કે માલ, તો માલની અંદર ક્યાં ક્યાં ખાતા આવશે? તો કે ખરીદીનું ખાતું, વેચાણનું ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, આ દરેક ખાતાનો સમાવેશ માલના ખાતાની અંદર થશે. માલ ખરીદ્યો તો ખરીદ ખાતું થશે તે માલનું ખાતું કહેવાય. માલ વેચ્યો એ રોકડેથી માલ વેચ્યો હોય કે ઉધારથી માલ વેચ્યો હોય, રોકડેથી માલ ખરીદ્યો હોય કે ઉધારથી માલ ખરીદ્યો હોય, તે દરેકે દરેક ખાતા કે જે માલની આપણે ખરીદી કરી હોય, માલનું આપણે વેચાણ કરેલું હોય, પછી ઘણી વખત આપણે માલ ખરીદ્યો છે પરંતુ આપણે જોઈએ તે મુજબનો માલ નથી આવ્યો, આપણે જે ક્વોલિટી જોઈએ છે તે ક્વોલિટી મુજબનો માલ નથી આવ્યો, તો તે માલ આપણે પરત મોકલી દઈએ છીએ તો તેને ખરીદ માલ પરત કહેવામાં આવે છે. તો તે ખરીદ માલ પરત છે તે પણ તમારે માલનું જ ખાતું કહેવાશે. એવી જ રીતે વેચાણ માલ પરત હોય તો વેચાણ માલ પરત છે તે પણ માલના ખાતાની અંદર આવશે. એટલે માલ મિલકત બંને ભેગું છે, ખરીદી વેચાણ, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત. આવા માલને લગતા કોઈ પણ વ્યવહાર હોય કે ભાઈ ઉપાડથી ગયેલ માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ, આગથી બળી ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ, આવું કાંઈ પણ માલને લગતો વ્યવહાર હોય તો તેને માલ મિલકત ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મિલકત, તો આપણે ચેપ્ટર 1 ની અંદર ઘણા પ્રકારની મિલકત વિશે તમને સમજૂતી આપેલી છે. દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત, ચાલુ મિલકત, કાયમી મિલકત, આવા ઘણી બધી મિલકતો વિશે સમજૂતી મેળવેલી છે કે ભાઈ પેઢીની જે કોઈ પણ મિલકતો છે એ ચાલુ મિલકત પણ હોય કે બિનચાલુ મિલકત પણ હોય. દાખલા તરીકે બિનચાલુ મિલકત એટલે કે સ્થિર મિલકત, કે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, આ દરેકે દરેક જે લાંબા ગાળા સુધીની પેઢીની અંદર મિલકત હોય તે દરેકે દરેક મિલકત. ત્યારબાદ બિન ચાલુ મિલકતની અંદર રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, આખસ્તો, રોકાણો, આ બધી જ વસ્તુ છે તેનો મિલકતોની અંદર સમાવેશ થાય છે. એ ચાલુ રોકાણો હોય કે બિનચાલુ રોકાણો હોય. અદ્રશ્ય મિલકત, બાગડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, આવી દરેકે દરેક જે મિલકત છે એ ચાલુ મિલકત હોય કે બિનચાલુ મિલકત હોય, દ્રશ્ય મિલકત હોય કે અદ્રશ્ય મિલકત હોય, તે દરેકે દરેક મિલકતોનો સમાવેશ પેઢીના માલ મિલકતના ખાતાની અંદર આવવામાં આવે છે. એટલે તમને ખાતાનું વર્ગીકરણ અંદર પૂછ્યું હોય કે ભાઈ જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, તો આ બધી જ મિલકતો છે તે માલ મિલકત ખાતાની અંદર આવશે. અને ત્યારબાદ ઉપજ ખર્ચના ખાતા, એટલે ઉપજ એટલે પેઢીને વર્ષ દરમિયાન જે કંઈ પણ રકમ મળેલી હોય તે
કમિશન મળ્યું, વટાવ મળ્યો, દલાલી મળી, ભાડું મળ્યું, વટાવ મળ્યો, આદત મળી, આવું કાંઈ પણ રીતે પેઢીને ઉપજ થતી હોય અથવા તો પેઢી જે કાંઈ પણ ખર્ચ ચૂકવ્યો, બરાબર, ભાડું ચૂકવ્યું, કમિશન ચૂકવ્યું, પગાર ચૂકવ્યો, મજૂરી ચૂકવ્યું, વીમા પ્રીમિયમ ચૂકવ્યું, વટાવ આપ્યો, દલાલી આપી, કમિશન આપ્યું, આડત આપી, લાઇટ બિલ, ઓડિટ બિલ, કોઈ પણ પ્રકારના પેઢીએ જે કાંઈ પણ ખર્ચ ચૂકવ્યા હોય અને દરેકે દરેક પેઢીના ઉપજ અને પેઢીની દરેકે દરેક જે કાંઈ પણ ખર્ચ થયા છે તેનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતાની અંદર કરવામાં આવે છે. એટલે મુખ્ય ત્રણ પ્રકાર છે. તો વ્યવહારની અંદર કયું ખાતું શેમાં સમાવેશ થાય છે આ સમજવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જ આપણે ઉદાહરણ ત્રણ છે તે સમજૂતી મેળવીશું. સૌ પ્રથમ પહેલાં આપણે ઉદાહરણ ચારની સમજૂતી છે તે મેળવવાના છીએ. તો તે પહેલાં ફરીથી એક વખત ખાસ જોઈ લઈએ કે કયા વ્યવહારમાં કઈ વસ્તુ આવે છે. વ્યક્તિના ખાતા, તેની અંદર વ્યક્તિનું નામ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, કોઈ પણ પેઢી, પછી તે પ્રાઇવેટ કંપની હોય, ભાગીદારી પેઢી હોય, જાહેર કંપની હોય, સહકારી સંસ્થા હોય, કોઈ મંડળી હોય, નાણાકીય સંસ્થા હોય, સરકારી સંસ્થા હોય, એ કોઈ પણ તમને નામ આપેલું હોય તો તે બધાનો સમાવેશ વ્યક્તિના ખાતામાં કરવામાં આવે છે. ત્યારબાદ માલ મિલકતની અંદર સૌથી પહેલાં આપણે ખરીદ માલ ખરીદ્યો, માલ વેચ્યો, માલ પરત આવ્યો, માલ પરત મોકલ્યો, આ દરેકે દરેક વસ્તુ છે, દરેકે દરેક વસ્તુ છે, તે દરેકે દરેક વસ્તુની માલના લગતા વ્યવહારો હોય તે માલ મિલકત ખાતામાં, અને તે ઉપરાંત બિનચાલુ મિલકત હોય કે ચાલુ મિલકત હોય, દરેકે દરેક મિલકતનો માલ મિલકત ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને ત્યારબાદ પેઢી દ્વારા જે કોઈ પણ ખર્ચ કે જે કંઈ પણ ઉપજ થતી હોય તે દરેકે દરેકનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં કરવામાં આવે છે. તો શાંતિથી એક મિનિટ તમારે પેજ નંબર 31 ઉપર તેનું વર્ગીકરણ આપેલું છે, તો એક મિનિટ માટે તેના ઉપર તમે નજર ફેરવી લો અને એમાં જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને તમે પૂછી શકો છો. 2 મિનિટ તમને આપું છું. પાન નંબર 31 એના ઉપર નજર ફેરવી લો એટલે તમને ધ્યાનમાં આવશે, અને એમાં જો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. પેજ નંબર 31 અને 32 આનો 5 મિનિટ 2 મિનિટ માટેનો સમય આપું છું. વ્યવસ્થિત રીતે 2 મિનિટ માટે આખું પેજ વ્યવસ્થિત રીતે વાંચી લો, એમાં જો કાંઈ પણ પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. પેજ નંબર 31 અને 32 શાંતિથી વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી લો. આપણે જે સમજૂતી આપેલી છે તે સમજૂતી તેની અંદર છે. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી લેજો. ચલો હવે પેજ નંબર 33 ઉદાહરણ નંબર 4
તેના વિશેની તમને સમજૂતી આપું છું। પેજ નંબર 33 ઉદાહરણ નંબર 4 એ તમારે રકમ લખવાની જરૂરિયાત નથી, માં ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે। ઉદાહરણ 4 એમાં તમને એમ કીધું છે કે નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો। તો હવે એક એક ખાતું છે તે વ્યવસ્થિત રીતે હું તમને સમજાવતો જાઉં છું, જેમાં પહેલી જ વસ્તુ તમને આકૃતિ આપી છે નવ જીવન કોમર્સ કોલેજ ખાતું, બરાબર। પહેલું જ આપ્યું છે નવ જીવન કોમર્સ કોલેજ ખાતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને શરૂઆતમાં સમજાવેલું હતું કે કોઈ પણ તમને પેઢીનું નામ આપેલું હોય કે વ્યક્તિનું નામ આપેલું હોય તો તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં કરવામાં આવે છે, કારણ કે તેને કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે। અહીં આપણે કોલેજનું નામ આપેલું છે નવજીવન કોમર્સ કોલેજ, તો કોલેજનું નામ આપેલું છે તો તેથી તેનો સમાવેશ વ્યક્તિના ખાતામાં કરવામાં આવશે। ત્યારબાદ બીજું છે ઉપાડ ખાતું। તો ઉપાડ છે તે પણ કોણ કરે છે? તો કે આપણે તમને સમજાવેલું હતું કે કોઈ પણ ધંધાનો માલિક ધંધાની અંદર રોકડ રકમ કે કાંઈ પણ અંગત વપરાશ માટેથી લઈ જાય તો તેનો ઉપાડ કહેવામાં આવે છે। તો ઉપાડ કોણ કરે છે? ધંધાનો માલિક, એટલે ધંધાનો માલિક છે તો તેથી તે વ્યક્તિનું ખાતું કહેવામાં આવશે, એટલે ઉપાડ ખાતું તેનો સમાવેશ પણ વ્યક્તિના ખાતામાં કરવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું આપેલું છે રોકડ ખાતું, બરાબર। તો આપણે બીજો પ્રકાર છે માલ મિલકતના ખાતા। તો રોકડ ખાતું છે કે આપણે તમને સમજાવેલું હતું કે ભાઈ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક તે પેઢીની ચાલુ મિલકત છે। પહેલાં તો જે ખાતું આપ્યું છે શું છે એ જોવાનું, વ્યક્તિ છે, માલ છે, મિલકત છે, ઉપજ છે કે ખર્ચ એ જોવાનું। તો અહીંયા રોકડ છે એ શું છે? ચાલુ મિલકત છે। તો ચાલુ મિલકત છે એટલે માલ મિલકત ખાતામાં આવશે, તો અહીં આપણે લખીશું રોકડ ખાતું। ત્યારબાદ ચોથું છે ધર્માદા। તો હવે ધર્માદા એટલે શું? તો કે પેઢીએ કોઈ પણ ધર્માદો કરેલો હોય તો તેને ધર્માદો ખર્ચ કહેવાય, એટલે તે ધર્માદા ખાતું ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે। કોઈ પણ ખર્ચ હોય, મેં તમને કીધું એ પ્રમાણે પાંચ વસ્તુ તમારે જોવાની છે, વ્યક્તિ છે, માલ છે, મિલકત છે, ઉપજ છે કે ખર્ચ છે, એની અંદર આપણી બુદ્ધિ લગાડવાની કે ભાઈ ધર્માદો, તો ધર્માદો છે એ પેઢી કરે તો એ પેઢીનો ધર્માદા ખર્ચ કહેવાય, એટલે તેનો સમાવેશ થશે ઉપજ ખર્ચ ખાતાની અંદર। ત્યારબાદ પાંચમું છે યંત્ર। તો યંત્ર શું છે? પેઢીની સ્થિર મિલકત છે, બિન ચાલુ મિલકત છે, બરાબર। આપણે ઉદાહરણ એ પાતા જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ એ આપણી બધી મિલકત છે, તો યંત્ર મિલકત છે એટલે એનો સમાવેશ થશે માલ મિલકત ખાતામાં। અહીં આપણે આમ જ નામ આપીએ 1, 2, 3, 4, 5 યંત્ર ખાતું, અહીં તમે કન્ટિન્યુ નામ પણ આપી શકો। ત્યારબાદ છઠ્ઠું તમને આપેલું છે જમીન ખાતું। તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર એ બધું છે, ક્રમ જ નથી આપવા આપણે, અહીં આવશે જમીન ખાતું, બરાબર। કારણ કે જમીન છે એ શું છે? આપણી માલ મિલકત, મિલકત છે, સ્થિર મિલકત છે, એટલા માટે માલ મિલકત ખાતું। સાતમું રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું, એટલે પેઢીનું નામ। તો પેઢીનું નામ એટલે વ્યક્તિનું ખાતું, તો અહીંયા આવશે રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું, કારણ કે એ પેઢીનું નામ છે, તો પેઢીનું નામ છે એટલે તે આપણું વ્યક્તિનું ખાતું કહેવાશે। આઠમું પગાર ખાતું। તો પગાર છે પેઢી, અહીંયા કાંઈ કીધું નથી, બરાબર, એટલે એનો મતલબ એવો થયો ચૂકવેલો પગાર જ હોય, જો મળેલો પગાર હોય તો અગાઉ કીધું હોય, પરંતુ પગાર છે ચૂકવેલો જ હોય, તો પગાર છે પેઢી માટે ખર્ચ છે, તો ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે, તો અહીંયા આવશે પગાર ખાતું। ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આપણા માટે શું છે? ધર્માદાનો પગાર ખર્ચ છે,
તે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવે રોકડ એ બિન ચાલુ મિલકત સોરી ચાલુ મિલકત છે યંત્ર અને જમીન બિન ચાલુ મિલકત છે એટલે માલ મિલકત ખાતામાં નવજીવન કોમર્સ કોલેજ ખાતું છે ઉપાજ ઉપાડ ખાતું છે રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું છે વ્યક્તિના ખાતા છે એટલે વ્યક્તિના ખાતાની અંદર આવશે ત્યારબાદ આવક માલ ગાડા ભાડા ખાતું એટલે કે આપણે કોઈ પણ માલ મંગાવેલો હોય એના માટે જે આપણે ગાડા ભાડાનો ખર્ચ થાય તો તેને ખર્ચ થયો કહેવાય એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર તો અહીં આવશે આવક માલ ગાડા ત્યારબાદ ફર્નિચર તો ફર્નિચર પણ આપણે સ્થિર મિલકત છે બિન ચાલુ મિલકત છે કાયમી મિલકત છે તો તે માલ મિલકત ની અંદર આવશે અહીં આપણે લખીશું ફર્નિચર ખાતું ત્યારબાદ આવક માલ ગાડા ભાડા ખાતું જેવી રીતે આવક માલ ગાડા ભાડું ખાતું આપણો ખર્ચ છે તો તેવી જ રીતે આવક માલ ગાડા ભાડું ખાતું તે પણ આપણા માટે ખર્ચ જ છે એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર તેનો સમાવેશ થશે ત્યારબાદ સ્ટેશનરી ખાતું સ્ટેશનરી એટલે આપણે પેટીની અંદર જે કંઈ પણ નોટ ને પેન ને વહીવટી ખર્ચ માટે જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત પડતી હોય તે બધે આપણો સ્ટેશનરી ખર્ચ જ કહેવાય તો તે સ્ટેશનરી ખાતું આપણો ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે ત્યારબાદ છે મજૂરી ખાતું તો મજૂરી પણ આપણે ચૂકવવાની હોય છે એટલે બિલ ઉપજ ખર્ચ ખાતા બાજુ મજૂરી ખાતું આપણા દરેકે દરેક આપણા ખર્ચ છે ધર્માદા પગાર આવક માલ ગાડા ભાડું આવક માલ ગાડા ભાડું સ્ટેશનરી મજૂરી એ બધા જ આપણા ખર્ચ કહેવાય કે જે ખર્ચની આપણે પેઢી ચૂકવણી કરે છે એટલે તેનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય છે અને આ દરેકે દરેક વસ્તુ તમારે સમજવાની પણ છે અને સાથે સાથે યાદ પણ રાખવાની છે બરાબર કે ભાઈ ઉપજ ખર્ચ ખાતું એક વખત ધ્યાનમાં આવી ગયું કે ભાઈ આવક માલ ગાડા ભાડું ખાતું તો આપ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ખબર જ હોવી જોઈએ કે આ ઉપજ ખર્ચ ખાતું અને એમાં ખર્ચ છે પછી યંત્ર જમીન ફર્નિચર આપણી આ બિન ચાલુ મિલકત છે કાયમી મિલકત છે સ્થિર મિલકત છે આ આપણી ચાલુ મિલકત છે આ બધે વ્યક્તિના ખાતા છે એ લાંબા સમય સુધી છે તે આપણે યાદ રાખવાનું છે ત્યારબાદ છે કોપીરાઇટ ખાતું તો આપણે તમને સમજાવેલું હતું પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ તે બધી આપણી અદ્રશ્ય મિલકત છે તો અદ્રશ્ય મિલકત છે એટલે અહીં આવશે કોપીરાઇટ ખાતું આપણી અદ્રશ્ય મિલકત છે એટલે આવશે આપણે કોપીરાઇટ ખાતું ત્યારબાદ મળેલ વ્યાજ તો જેવી રીતે આપણે ચૂકવેલ છે બરાબર ખાલી વ્યાજ ખાતું હોય તો એ આપણે ચૂકવેલ કહેવાય અહીંયા મળેલ છે એટલે આપણી ઉપજ કહેવાય મળેલ છે એટલે આપણી ઉપજ કહેવાય આપણી રકમ મળે છે તો આપણે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે મળેલ વ્યાજ ખાતું બરાબર એ આપણી ઉપજ છે પછી છે યુનિયન બેંક ખાતું મેં તમને કીધું હતું કે કોઈ પણ બેંકનું ખાતું હોય તો તે વ્યક્તિનું જ ખાતું કહેવાશે નામ છે એટલે અહીં આવશે યુનિયન બેંક ખાતું બરાબર ત્યારબાદ યુનિયન બેંક ખાતું પછી ચૂકવેલ ભાડા ખાતું તો ચૂકવેલ છે એટલે આપણો ખર્ચ જ છે તો ઉપજ ખર્ચની અંદર આવશે ચૂકવેલ ભાડા ખાતું ત્યારબાદ આપેલું છે રિલાયન્સના શેર જો ખાલી રિલાયન્સનું ખાતું હોત તો કંપનીનું નામ છે તો એ વ્યક્તિના ખાતામાં આવત આ રિલાયન્સના શેર એટલે કે આપણે રિલાયન્સના શેરમાં રોકાણ કરેલું છે તો રોકાણ છે એ આપણી જે મિલકત ગણવામાં આવે છે એટલે મિલકતના ખાતાની અંદર આવશે રિલાયન્સના શેર જો ખાલી તમને રિલાયન્સ આપેલું હોત બરાબર ખાલી તમને રિલાયન્સ કંપનીનું ખાતું આપેલું હોત તો તે વ્યક્તિના ખાતામાં આવે પરંતુ શેર એટલે કે આપણે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા છે રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા છે
तो તેની અંદર આપણે રોકાણ કર્યું છે, મિલકતમાં રોકાણ કર્યું છે, એટલે તે માલ મિલકત ખાતાની અંદર આવશે। ત્યારબાદ છે મળેલ વટાવ, જેવી રીતે અહીં આપણે મળેલ વ્યાજ એ આપણે ઉપજ છે, એટલે એવી જ રીતે મળેલ વટાવ તે પણ મળેલ વટાવ ખાતું તે પણ આપણી ઉપજ છે। બરાબર, જો ખાલી તમને વટાવ ખાતું કીધું હોય બરાબર તો આપણે સમજી જવાનું આપેલ વટાવ, જો અહીંયા તમને પગાર ये બધી વસ્તુ મળેલ વ્યાજ તો એ આપણે ઉપજ અને આપેલ વ્યાજ તો આપણો ખર્ચ, અહીંયા આપણે મળેલ વટાવ તો આપણી ઉપજ, આપેલ વટાવ તો આપણો ખર્ચ। ત્યારબાદ આપેલું છે અમદાવાદ શાખા ખાતું, તો નામ છે અમદાવાદ શાખા ખાતું, એટલું નામ છે એટલે અમદાવાદ શાખા ખાતું, તેનો સમાવેશ વ્યક્તિના ખાતાની અંદર થશે। ત્યારબાદ આપેલું છે ગાલખાદ, ગાલખાદ એટલે આપણે તમને સમજાવ્યું છે કે આપણી જે ઉઘરાણી હોય તેમાંથી અમુક ટકા રકમ આપણે ન મળે તો તેને ગાલખાદ કહેવામાં આવે છે, એ આપણો નુકસાન છે એટલે કે ખર્ચ કહેવાય, તો તે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે ગાલખાદ ખાતું। બરાબર, ત્યારબાદ છે કર્ણાવતી ક્લબ, તો કર્ણાવતી ક્લબ વ્યક્તિનું નામ છે એટલે કર્ણાવતી ક્લબ, ક્લબનું નામ એટલે તે વ્યક્તિના ખાતાની અંદર આવશે। પછી દેવાદાર ખાતું, હવે દેવાદાર ખાતું છે તેમાં વ્યક્તિ લીધું છે પરંતુ તે આપણી ચાલુ મિલકત પણ કહેવાય, દેવાદાર છે શું છે આપણી ચાલુ મિલકત પણ કહેવાય, તો ચાલુ મિલકત છે એટલે તે માલ મિલકતના ખાતામાં લઈ શકો અને વ્યક્તિના ખાતામાં પણ તમે લખી શકો, બંનેમાં લખો તો ચાલે, ખોટું પડે નહીં। બરાબર, ત્યારબાદ નમૂના તરીકે વહેંચેલ માલ ખાતું, તો નમૂના તરીકે વહેંચેલ માલ એટલે માલ જાય છે, તો માલ જાય છે એટલે આપણું ખરીદ ખાતું કહેવાય, એટલે માલ મિલકત ખાતાની અંદર આવશે નમૂના તરીકે વહેંચેલ માલનું ખાતું। લેણદાર ખાતું એ આપણું દેવું છે બરાબર, એટલે તે વ્યક્તિના ખાતાની અંદર આવશે, તો અહીં આવશે લેણદાર ખાતું, લેણદાર ખાતું। અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે દેવાદાર ખાતું માલ મિલકતમાં ચાલે અને વ્યક્તિના ખાતામાં ચાલે, બેની અંદર તેનું સાચું જ પડે, પરંતુ લેણદાર છે તે તો તમારે વ્યક્તિના ખાતાની અંદર જ આવશે। પછી કારખાના ખર્ચ ખાતું, કઈ દીધું છે કારખાના ખર્ચ ખાતું, અહીંયા લખું છું કારખાના ખર્ચ ખાતું એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે। ત્યારબાદ છે નીલમ બહેનનું ખાતું, તો નીલમ બહેનનું ખાતું એટલે વ્યક્તિનું નામ તમને આપેલું છે એટલે અહીં આવશે નીલમ બહેનનું ખાતું। ત્યારબાદ ઘસારા ખાતું, તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ કોઈ પણ મિલકતમાં ઘસારો લાગે તો તે પેઢીનું નુકસાન છે, તો નુકસાન છે એટલે ઉપજ ખર્ચની અંદર આવશે ઘસારા ખાતું। ત્યારબાદ ગુજરાત સરકાર ખાતું, તો ગુજરાત સરકાર એટલે વ્યક્તિનું નામ આવશે એટલે વ્યક્તિના ખાતા ગુજરાત સરકાર ખાતું, કોઈ પણ નામ હોય એટલે વ્યક્તિના ખાતામાં તેનો સમાવેશ થઈ જશે। ત્યારબાદ છે જાહેર મળેલ બેંક વ્યાજ, એટલે આપણી ઉપજ, મળેલ બેંક વ્યાજ એટલે આપણી ઉપજ થશે, આપણે મળેલું છે વ્યાજ, આપણે મળેલું છે એટલે આપણી ઉપજ કહેવાય, તો તે ઉપજ ખર્ચ ખાતામાં। ત્યારબાદ જાહેરાતમાં આપેલ માલ, તો જાહેરાતમાં આપેલ માલનું ખાતું, તો તે માલના ખાતાની અંદર પણ આવી શકે અને ઉપજ ખર્ચમાં પણ આવી શકે, જેવી રીતે અહીંયા આપણે નમૂના તરીકે વેચેલ માલ છે માલ મિલકતમાં લીધું છે, એવી જ રીતે જાહેરાતમાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ તે આપણા માલ મિલકતની અંદર પણ આવી શકે અને નમૂના ખર્ચ અને જાહેરાત ખર્ચ તે ઉપજ ખર્ચ ખાતાની અંદર પણ આવી શકે, એટલે જાહેરાતમાં આપેલ માલ કે નમૂના તરીકે વેચેલ માલ તે આપણે માલ મિલકત ખાતાની અંદર આવશે, પરંતુ નમૂના તરીકેનો ખર્ચ અને જાહેરાત ખર્ચ છે
તે તમારે ઉપજ ખર્ચની અંદર આવશે. ટેક્સ્ટબુક ની અંદર એમાં ઉપજ ખર્ચ લીધું છે, પરંતુ ઈ ખરેખર માલ અને મિલકતમાં આવશે. નમૂના તરીકે વેચેલ માલ અને જાહેરાતમાં આપેલ માલ, એનાથી થયેલો જે ખર્ચ છે, દાખલા તરીકે નમૂના તરીકે ખર્ચ, તો તે ઉપજ ખર્ચની અંદર આવશે. આ બંને આપણે માલ મિલકતમાં જ લેવાના છે. ત્યારબાદ મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન બંને આપણી ઉપજ છે. અહીં લખેલું છે મળેલ ડિવિડન્ડ, પછી મળેલ કમિશન. આપણે મળે જ છે એટલે આપણી એક ઉપજ કહેવાશે. ઉપજ એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર. ત્યારબાદ પાગડી, તો જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, પાગડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એ બધી આપણી મિલકત છે. એમાં પાગડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એ આપણી અદ્રશ્ય મિલકત છે. તો પાગડી છે તે પણ માલ મિલકત ખાતાની અંદર આવશે. ત્યારબાદ આપેલ કમિશન, તો મળેલ કમિશન એ આપણી ઉપજ છે, તો આપેલ કમિશન એ આપણું ખર્ચ છે, એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે આપેલ કમિશન. ત્યારબાદ લેણી હુંડી, તો લેણી હુંડી છે એ બંનેની અંદર આવી શકશે, કારણ કે તે ચાલુ મિલકત પણ ગણવામાં આવે છે અને વ્યક્તિના ખાતાની અંદર પણ આવે છે. પરંતુ આપણે દેવાદારની સાથે જ લેણી હુંડી છે તે પણ આપણે ચાલુ મિલકતમાં જ લેશું, એટલે માલ મિલકત ખાતામાં આવશે. એમાં વ્યક્તિનું ખાતું કીધું છે, પરંતુ આપણે માલ મિલકતમાં લેશું. વ્યક્તિના ખાતામાં આવી શકે, પરંતુ દેવાદારોને લેણી હુંડી એ આપણી ચાલુ મિલકત છે, એટલા માટે માલ મિલકત ખાતાની અંદર તે આવશે. ત્યારબાદ આપેલ વટાવ, જેવી રીતે અહીં આપણે મળેલ વટાવ એ આપણી ઉપજ છે, તો આપેલ વટાવ એ આપણો ખર્ચ છે, એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે આપેલ વટાવ. ત્યારબાદ છે સ્ટોક, એટલે આપણી ચાલુ મિલકત છે દેવાદારો, લેણી હુંડી, રોકડ સિલક, બેંક સિલક, સ્ટોક, એ બધી જ આપણી ચાલુ મિલકત છે, એટલે માલ મિલકત ખાતાની અંદર આવશે સ્ટોકનું ખાતું. ત્યારબાદ મૂડી ખાતું, તો જેવી રીતે ઉપાડ ખાતું વ્યક્તિનું ખાતું કહેવાય, એવી જ રીતે મૂડી ખાતું પણ વ્યક્તિના ખાતાની અંદર જ આવશે. અને ખરીદ ખાતું એટલે માલ ખરીદ્યો, તો તે આવશે માલ મિલકત ખાતામાં, એટલે ખરીદ ખાતું. તો 40-40 વ્યવહારો વ્યવસ્થિત રીતે આપણે સમજાવેલા છે. ખાસ અહીં તમારે ધ્યાનમાં રાખવાનું છે, એક દેવાદાર અને લેણી હુંડી ચોપડીમાં વ્યક્તિના ખાતામાં લીધું છે એ સાચું જ કહેવાય, પરંતુ તે ચાલુ મિલકત તરીકે, તે ચાલુ મિલકત તરીકે મિલકત લેણા સાહેબ પણ આવી શકે, એટલે દેવાદાર અને લેણી હુંડી. તેવી જ રીતે નમૂના તરીકે વેચેલ માલ અને જાહેરાતમાં આપેલ માલ, તો તે નમૂના ખર્ચ અને જાહેરાત ખર્ચ તે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે, પરંતુ નમૂના તરીકે વેચેલ માલ અને જાહેરાતમાં આપેલ માલ તે માલનું ખાતું તરીકે માલ મિલકત ખાતાની અંદર આવશે. તો 40-40 વ્યવસ્થિત રીતે તમારે જોઈ લેવાના છે. તમારે બાકી બુકની અંદર આ જ રીતે ઉદાહરણ 4 પછી એની અંદર આખું જ લખવાનું છે, ડાયરેક્ટ આટલું નથી લખવાનું. એમાં જે શરૂઆતની જેટલી રકમ છે એ મુજબ લખવાનું છે. હું કહું છું એ મુજબ તમારે બાકી બુક બનાવવાની છે. આ ચેપ્ટર પૂરું થશે એટલે હું તમને રૂબરૂ પહેલું બીજું ચેપ્ટર બતાવવા માટે બોલાવવાનો છું, એટલે વ્યવસ્થિત લખજો. એટલે અહીં લખવાનું ઉદાહરણ 4 કાઉન્સમાં લખવાનું પેજ નંબર 33, નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. આપણે સમજૂતીની જરૂર નથી, ખાલી વર્ગીકરણ કરવાનું. પછી એમાં જે છે એ નહીં, પરંતુ આપણે 3 ભાગ પાડ નાખવાના, વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા, અને તે મુજબ તમારે વર્ગીકરણ કરવાનું છે. મેં જે રીતે બોર્ડ ઉપર કર્યું તેવી રીતે ચોપડાની અંદર તમારે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ 3 ભાગની અંદર કરવાનું છે. અને કઈ વિગત ક્યાં આવે છે ખાસ યાદ રાખજો, કારણ કે તમે આ એક વખત યાદ રાખી લેશો પછી લાઈફ ટાઈમ તમારે શાંતિ. એક વખત તમને ખબર પડી ગઈ કે ભાઈ આ મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ બેંક વ્યાજ, મળેલ ડિવિડન્ડ, મળેલ કમિશન એ આપણી ઉપજ કહેવાય, અને ઉપજ છે ઉપજ ખર્ચ ખાતામાં આવે, તો બધા વ્યવહારમાં તમને સહેલું પડી જશે. પછી આ ખાસ બધા ખર્ચ યાદ રાખી લેજો, ધર્માદા ખર્ચ, પગાર ખર્ચ, આવક માલગાડા ભાડા ખાતું, જાવક માલગાડા ભાડા ખાતું, સ્ટેશનરી ખર્ચ, ચૂકવેલ ભાડા ખાતું, હાલ ખાત ખર્ચ, કારખાના ખર્ચ, ઘસારા ખાતું, આપેલ કમિશન ખાતું, આપેલ વટાવ ખાતું, એ બધા જ આપણા ખર્ચ છે. પછી અહીંયા યંત્ર, જમીન, ફર્નિચર, કોપીરાઇટ, આ બધી જ આપણી મિલકતો છે.
આટલું તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેશો એટલે આગલા ચેપ્ટર ની અંદર પણ તમને ઘણો બધો ફાયદો થઈ જશે। તો શાંતિથી એક મિનિટ માટે જોઈ લો, બરાબર આ જ રીતે તમારે બાકી બુકમાં ત્રણ ભાગ પાડી અને વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવાનું છે અને સાથે સાથે યાદ પણ રાખતું જવાનું છે। અને એમાં જો કોઈને કાંઈ ન સમજાણું હોય તો મને કોલ કરીને પૂછી શકો છો। શાંતિથી એક વખત વ્યવસ્થિત રીતે આખો વિડિયો જોઈ લેજો, હોમવર્ક કરો ત્યારે બને તો મોઢે જ ગણજો જેથી કરી તમને એકદમ સરળતાથી આવડી જાય, બરાબર છે। એટલે આ ઉદાહરણ છે એ તમારે બાકી બુકમાં મોઢે ગણવાનું છે અને આના પછીનું ઉદાહરણ 5 તે રફ નોટમાં ગણવાનું છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં સોલ્યુશન કરાવીશું। આ ઉદાહરણ 4 બાકી બુકમાં ગણવાનું છે અને ઉદાહરણ 5 રફ નોટમાં ગણવાનું છે। આ વ્યવસ્થિત રીતે જોઈ લો અને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો। કઈ ખાતું કઈ જગ્યાએ આવેલું છે, શા માટે આવેલું છે, વ્યવસ્થિત રીતે બધું જ મેં સમજાવેલું છે એટલે કાંઈ પણ પ્રશ્ન તમને હશે જ નહીં, તેમ છતાં ન સમજાય તો તમે કોલ કરીને પૂછી શકો છો। આ જે સમય આપું છું હું તમને નિરીક્ષણ કરવા માટે સમજવા માટેનો સમય આપું છું અને એમાં ન સમજાય તો તમે મને પૂછી શકો છો।